રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બે હજાર અઢાર ઓગણીસનું રિવાઇઝ અને બે હજાર વીસનું વાર્ષિક બજેટ થોડા દિવસો પહેલાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરેલું ઘણા દિવસથી આ સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી પક્ષના નેતા અમારા શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ નીતિનભાઈ ભાદવા ધનસુખભાઈ ભંડેરી અમે બધા સાથે બેસી અને ખૂબ ચર્ચા કરી કે જેમ બજેટમાં એકતાલીસ ના જે કાંઈ વધારાના કરબોજ સૂચવેલા અલગ અલગ પ્રકારના પછી વોટર ટેક્સ હશે વાહનમાં વધારો ટેક્સમાં વધારો હશે કે કન્ઝર્વસી ટેક્સ કે પછી મિલકત વેરામાં જે જૂની ત્રીસ વર્ષ જૂની મિલકતો હતી એના એમાં એ બધો જ વેરો અમે નામંજૂર કર્યો છે અને સાથે સિત્તેર કરોડ રૂપિયાનું કદ વધારીને અમે જે કાંઈ કમિશનરશ્રીએ બે હજારને સત્તાવન કરોડનું બજેટ સૂચવ્યું હતું તેમાં એકતાલીસ કરોડના કરબોજના પ્રસ્તાવને રદ કર્યા બાદ રૂપિયા બે હજાર નું છોટ દસ કરોડનું કદ ધરાવતું પ્રજાલક્ષી સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે મિત્રો આ બજેટ રાજકોટના વિકાસને વેગ આપનારું રહેશે રાજકોટ જે રીતે દિવસે દિવસે એક મેટ્રોપોલિટન સિટી તરફ આગળ વધતું જાય છે એક સ્માર્ટ સિટી બનતું જાય છે ત્યારે આ બજેટ આ રાજકોટના વિકાસમાં ખૂબ જ ઉપયોગી રહેશે સાથોસાથ હું આભાર માનું છું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો કે જેમણે રાજકોટ ઉપર ખૂબ જ પોતાના કાર્યો થકી હેત અને પ્રેમ વરસાવ્યા એવા જ રાજકોટની પાણીની સમસ્યા સૌની યોજના થકી ભરી આજી ડેમ ભરી અને એ ભૂતકાળ બન્યાના ભવિષ્યમાં આવનારા દિવસોમાં નિયારી ડેમ અને ભાદર ડેમ જે રાજકોટના પાણીના સ્ત્રોતો છે એ પણ આપણે મજબૂત થવાના જ રાજકોટમાં બસ પોર્ટ હશે અટલ સરોવર હશે રાજકોટની ટીપી સ્કીમો હશે રાજકોટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણા પ્રકારનું રાજ્ય સરકાર શ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ આ રાજકોટ ઉપર હેતવર્સાવ્યું છે આજે એમનો પણ હું આભાર માનું છું હું આભાર માનું છું આ દેશના વડાપ્રધાન આદેશ શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો કે આખા સૌરાષ્ટ્રને ના લોકોને આશીર્વાદરૂપ એવી એમ્સ પણ આજે રાજકોટને ફાળવી છે તો આજે એક રાજકોટમાં એક યશકલગીરીમાં એક નવું એક આયામ ઉમરાણું છે ત્યારે ગટર રસ્તા લાઇટ પાણી સફાઈ ડ્રેનેજ સાથો સાથ અનેક વિકાસના કામો અને ખાસ કરીને રાજકોટની ટ્રાફિકની સમસ્યા અને મુક્તિ મળે રાજકોટ ફાટક મુક્ત બને એમાં સાત નવા ઓવરબ્રિજો અંડરબ્રિજો મૂકી અને આજે કોર્પોરેશને એક આ આ કદમ ઉઠાવી અને રાજકોટની પ્રજાને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે એના માટે રાજકોટમાં નવી પાણીની ડીઆઈ લાઈનો કે જે એસી પ્રેશર પાઇપલાઇનનો જૂની હોય એ પાઇનો પાઇપલાઇનો બદલાવી કે જેમાં લીકેજ ઇસ કે ગંદુ પાણી આવું કે બધાનો પ્રોબ્લેમ કાયમી સોલ્વ થાય એના માટે ગયા વર્ષમાં પણ અનેક કરોડો રૂપિયાના નવી ડીઆઈ પાઇપલાઇનોના કામો કર્યા હતા અને આગામી દિવસોમાં પણ આપણે રાજકોટ એક સ્વચ્છ ભા રાજકોટ બને સ્વચ્છ ભારત અંતર્ગત મિશન અંતર્ગત આજે રાજકોટ ઘણા દિવસોથી આ ઘણા ટાઈમથી થયા આપણે સ્વચ્છતા માટે પણ જે કાંઈ એમાં સુવિધામાં વધારો કરવો પડે નવા ટીપર વાન લેવાના હોય નવા ડમ્પર લેવાના હોય સ્વીપ મશીનો લેવાના હોય એના જે કંઈ પણ સાધનો લેવાના હોય એ પણ આપણે આ બજેટમાં રાજકોટમાં તમને કહું જે બાવીસ માળના બિલ્ડિંગો હવે દોઢસો ફૂટના રિંગ રોડને એમાં જે મંજૂરી મળે છે એના માટે એક અદ્યતન કહી શકાય એવું હાઈડ્રોલિક પ્લેટફોર્મ કે જે ફાયર બ્રિગેડ માટે કે જે બાવીસ માળ સુધી સિત્તેર માળની હાઈટ હોય છે પણ એકાસી મીટરનું એ પણ આપણે એમાં એમાં પણ એમાં કરોડો રૂપિયાની જોગવાઈ રાખો આમ જોવા જઈએ તો દરેક ક્ષેત્રમાં ઈસ્ટ ઝોન હશે વેસ્ટ ઝોન હશે સેન્ટ્રલ ઝોન હશે કે કોઈ પણ એવો વોર્ડ બાકી નહીં રહી જતો હોય કે અહીંયા વિકાસના દરેક કામોને આગામી દિવસોમાં ખૂબ જ વેગ મળે એ પ્રકારનું આ બજેટ મૂક્યું છે અને મને આશા છે કે રાજકોટની જનતાને આ કર મુક્ત વિહોણું બજેટ કોઈ પણ એક પ્રકારના કર વગરનું બજેટમાં રાજકોટની જનતા સાથે સાથોસાથ રાજકોટને વિકાસને વેગ આપે એવું આજે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના શાસને આજે મૂક્યું છે કદમાં વધારો એટલા માટે કે અમે દરેક ડિપાર્ટમેન્ટ સાથે બેસી એમાં જે કઈ જરૂરિયાતો હોય જરૂરિયાતો હોય એમાં પૈસા આપ્યા છે તેમાં અમુકમાં વધારે મૂક્યા હોય તો એમાં અમે એ પૈસાની બચત કરી એક બાજુ પૈસાની બચત કરી છે એક બાજુ અમે કરવરા છે એ કાઢી નાખ્યા છે અને જે કાંઈ જ્યાં કાંઈ આવકના નવા સ્ત્રોતો છે કે જેમ કે એફએસઆઈમાં જે ગયા વખતે અંદાજ હતો આજે એના એના કરતાં આ વર્ષે વધારે આવક થઈ હતી કે પછી રાજકોટમાં જે કોમર્શિયલ હેતુના પ્લોટો છે તો કોમર્શિયલ હેતુના પ્લોટો એટલે એ વેચાણ માટે હોય એનો એનો કોઈ બીજો ઉપયોગ ન કરી શકાય તો એવા પ્લોટોમાં પણ અમે આવકમાં આજુ વખતે અમે એનો અમારો ટાર્ગેટ છે કે એમાં પણ અમને આવકમાં વધારો થાય અને આ નવી યોજના મૂકી બીજું રાજ્ય સરકાર શ્રી તરફથી કેન્દ્ર શ્રી તરફથી પણ બધી ગ્રાન્ટો આવતી હોય છે અને રાજ્ય સરકાર શ્રી તરફથી માન્ય શ્રી તરફથી આજે નવા બ્રિજો માટે પણ આગામી બજેટમાં ઘણી પણ જોગવાઈઓ થવાની છે